નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મીમોહન વિદ્યાલય મોવાસ. ચાલો બાળકો, આજે ધોરણ 4 વિષય ગુજરાતી, એમાં 6ઠું ચેપ્ટર છે બાળકો, રાતા ફૂલ. બાળકો, આપણે ગયા વિડીયોમાં રાતા ફૂલનું કાવ્ય પણ ગાયું હતું અને કાવ્ય વિશે પણ અભ્યાસ કર્યું હતું. તો ચાલો બાળકો, આજે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. બાળકો, આપણે ગયા વિડીયોમાં કાવ્ય ગાયું હતું, આજે આપણે કાવ્યનું સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. તો ચાલો બાળકો, હવે આપણે પ્રશ્નો 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન 1માં પહેલું, ઝુમખડું કયા રંગનું છે? બાળકો, જવાબ આવશે ઝુમખડું રાતા રંગનું છે. બીજું, આંખ કોની રાતી છે? બાળકો, જવાબ આવશે આંખ પારેવડાની આંખ રાતી છે, એટલે કે કબૂતરની આંખ રાતી છે. 3, મરગડાની માંજર હોય તો મોરને શું હોય છે? મરગડો એટલે કે મરઘો, મરઘાની માંજર હોય છે અને મોરની કલગી હોય છે. 4, ચાંદરડે શું રેલાય છે? બાળકો, એનો જવાબ આવશે ચાંદરડે રાતા તેજ રેલાય છે. 5, ચંદ્ર અને સૂરજ માં શો ફેર છે? તો જવાબ આવશે બાળકો, ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે અને સૂરજ દિવસે પ્રકાશ આપે છે. હવે બાળકો, પ્રશ્ન 2, તમને ગમતા પક્ષી વિશે 4 વાક્ય લખો. તો બાળકો, અહીંયા મેં મોર વિશે લખ્યું છે, તો તમને જે પણ પક્ષી ગમતો હશે એના વિશે તમારે 4 વાક્ય લખવાનું છે. તો હું બાળકો મોર વિશે લખ્યું છે, તો મને ગમતું પક્ષી મોર છે. મોરના માથે કલગી હોય છે, મોરના પીછા રંગીન અને લાંબા હોય છે. મોર કળા કરી મીઠો ટહુંકો કરે છે. મોર આપણો રાષ્ટ્ર પક્ષી છે. 3, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. બાળકો, તમારી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. જે અહીંયા હું લીટી કરી છે એ કાવ્ય તમારું પૂર્ણ કરવાનું છે. 1, નાર માથે ચુંદડી, ચુંદડીએ રાતી ભાત્ય, ભમરે રંગ ડોલરિયો. 2, 1, આપ માથે ચાંદરડું, ચાંદરડે રાતા તેજ, ભમરે રંગ ડોલરિયો. આ બાળકો તમારે સ્વાધ્યાય પોથીમાં, નોટબુકમાં અને શેમાં લખવાનું છે બાળકો? પાઠ્યપુસ્તકમાં. આગળ છે બાળકો પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. બાળકો, પ્રશ્ન 4માં પહેલું, નમૂના મુજબ શબ્દ જોડ બનાવો. તો બાળકો, અહીંયા એક નમૂનો હું આપ્યો છે. શું છે બાળકો? દાળ. અને દાળમાં શું, દાળની બાજુમાં શું લખ્યું છે? પોપટડો. એટલે તમારે આ નમૂનો છે. તો બીજું શું લખ્યું છે પ્રશ્ન 4માં પહેલામાં? 1, કોક. કોકને બાજુમાં શું આવશે બાળકો? બાબલડી. 2, પાળ એટલે કે સાજલડી. 3, નાર એટલે ચુંદડી. 4, આપ એટલે ચાંદડું. 5, મોલ એટલે મરગડો એટલે કે મરઘો. હવે બીજું જોઈશું બાળકો, અંતે યો આવે તેવા શબ્દો લખો. જે બાળકો શબ્દ આવતા હશે અને છેલ્લો શબ્દો યો આવતો હશે એવા શબ્દો આપણે લખવાના છે. તો હું બાળકો અહીંયા એક નમૂનો આપ્યો છે કે ડોલરિયો. એટલે ચાલો હવે આપણે આગળ જોઈશું. 1, પાવડિયો. બીજું, સેથલિયો. ત્રીજું, મજૂરિયો. ચોથું, ગોવાળિયો. પાંચમું, ઠોઠલિયો. એવી રીતને બાળકો તમારે પણ લખવાનું છે. ત્રીજું, શબ્દ જોડ બનાવો.
બાળકો અહીંયા પણ હું નમૂનો આપ્યો છે. તો શું છે બાળકો નમૂનામાં? કૂતરો અને કૂતરી. તો બાજુમાં તમારે પણ લખવાનું છે નમૂના પ્રમાણે. તો પહેલું કયું છે બાળકો? કબૂતર. બાજુમાં શું આવશે? કબૂતરી. બીજું બકરો. બાજુમાં શું આવશે? બકરી. ત્રીજું મરઘો. મરઘોને બાજુમાં શું આવશે બાળકો? મરઘી. ચોથું ડેડકો. ડેડકોને બાજુમાં શું આવશે બાળકો? ડેડકી. પાંચ છોકરો. છોકરાને બાજુમાં શું આવશે બાળકો? છોકરી. ચાર લાલ રંગની કોઈ પણ છ વસ્તુના નામ લખો. બાળકો જે પણ વસ્તુ લાલ રંગનું હશે એ લાલ રંગના છ નામ લખવાના છે. તો બાળકો મેં છ નામ લખ્યા છે એ પણ તમારે લખવાના છે. એક ચણોઠી, બે લોહી, ત્રણ કંકુ, ચાર ગુલાબનું ફૂલ, પાંચ દાડમના દાણા, છ ટામેટું. હવે પાંચ લીલા રંગની છ વસ્તુના નામ લખો. બાળકો લીલા રંગ આવતા હશે એવા સ વસ્તુનું નામ લખવાનું છે. તો એક ઘાસ, બે પાન, ત્રણ કેરી, ચાર મરચું, પાંચ ચુંદડી, છ પોપટ. હવે બાળકો પ્રશ્ન પાંચ. કૌંસમાં આપેલા શબ્દો શબ્દ કોષ્ટકમાંથી શોધી તેના પર ગોળ કરવાનું છે. તો બાળકો તમને એક નમૂનો બતાવું છું બાબરલેડીનું, તો પછી બીજા શબ્દ તમારે જાતે જ કરવાના છે. તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, આ કોષ્ટક પણ તમારે દોરવાનું છે. જો બાળકો હવે તમને એક નમૂનો બતાવું છું. જો બાળકો અહીંયા શું લખ્યું છે? બાબલ ડી. હવે બાળકો બીજા શબ્દ તમારે જાતે જ કરવાના છે, એટલે કે ગોળ કરવાનું છે. તો હવે બાળકો આપણું કાવ્ય પૂર્ણ થાય છે અને સ્વાધ્ય પણ પૂર્ણ થાય છે. તો બાળકો આ તમારે નોટબુકમાં, પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને લખીને મોકલવાનું રહેશે. ધન્યવાદ.